मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? नमस्कार। धोरण 8 विषय विज्ञान चैप्टर 11 बळ अने दबाण, जेना पार्ट 1 अने 2 માં આપણે બળ વિશે સંપૂર્ણ માહિતી મેળવી છે, ત્યારબાદ દબાણ વિશે માહિતી મેળવીશું। તમે ધોરણ 7 માં શીખ્યા કે વંટોળ કે ચક્રવાત વખતે તોફાની પવન ઘરની છતને પણ ઉડાવીને લઈ જાય છે। તમે એ પણ શીખ્યા કે વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે। અહીં આપણે દબાણ વિશેની માહિતી दबाण विषे बात कर रही छे। दबाण ने कारण वंटोळ के चक्रवात उत्पन्न थाय छे, घरनी छत उड़ावीने लई जाय छे। शुं दबाण अने बळ वच्चे कोई संबंध छे? चलो आपणे शोधीए। कोई लाकड़ाना पाटियामां एक खीलीने तेना शीर्षथी ठोकवानो प्रयत्न करो। अहींया तमने केटलाक उदाहरणो द्वारा दबाणनी समजवानो प्रयत्न करवामां आव्यो छे। शुं खीलीने शीर्ष वडे ठोकवानो प्रयत्न करवामां आवे तो तमे सफळ थशो? હવે આ જ ખીલીને તેના અણીદાર છેડા વડે આ લાકડાના પાટિયા પર ઠોકવાનો પ્રયત્ન કરો। તમે આ વખતે ખીલીને સરળતાથી ઠોકી શકો છો। શાકભાજીને કોઈ બુઠ્ઠી અને ધારદાર છરી વડે કાપવાનો પ્રયત્ન કરો। કયું સરળ છે? ધારદાર છરી વડે શાકભાજીને કાપવું સરળ બને છે। શું આવા ઉદાહરણો પરથી તમને એવું લાગે છે કે જે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે તે ક્ષેત્રફળ આ કાર્યોને સરળ બનાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે? જેમ કે ધારવાળી છરી, અણીવાળી ખીલી, એનું જે ક્ષેત્રફળ છે, ઓછું ક્ષેત્રફળ છે, તે આપણને આપણું કાર્ય સરળ બનાવવામાં એક મહત્ત્વનો ભાગ ભજવે છે। તેનું કારણ શું છે? અહીંયા એકમ ક્ષેત્રફળ દીઠ જે બળ લાગે છે તેને દબાણ કહે છે। જેમ પદાર્થનું ક્ષેત્રફળ ઓછું તેમ તેના પર લાગતું બળ વધારે, અને એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા આ જ બળને આપણે દબાણ કહીએ છીએ। અહીંયા બળ અને ક્ષેત્રફળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। જેમ ક્ષેત્રફળ વધારે તેમ તેના પર લાગતું બળ ઓછું, અને જેમ ક્ષેત્રફળ ઓછું તેમ તેના પર લાગતું બળ વધારે। જેમ આ ગુણોત્તર ઓછો તેમ દબાણ ઓછું, જેમાં ગુણોત્તર વધારે તેમ દબાણ વધારે। એમ અહીંયા આપણે દબાણની વ્યાખ્યા એવી કરી શકીએ કે દબાણ બરાબર બળના છેદમાં જે સપાટી પર આ બળ લાગતું હોય તેનું ક્ષેત્રફળ। અહીં માત્ર આપણે એ જ બળનો વિચાર કરીએ છીએ કે જે પૃષ્ઠ સપાટીને લંબ હોય તેના પર લાગતું દબાણ આપણે શોધવું છે। હવે મને સમજાયું કે કોલીઓને જ્યારે ભારે બોજ પડવાનો હોય ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને કેમ રાખે છે? કપડાને ગોળ વીંટાળીને રાખવાથી તેના માથાના ભાગનું ક્ષેત્રફળ વધી જાય છે, એટલે કે બોજ અને માથા વચ્ચેનો જે સંપર્ક ક્ષેત્રફળ છે તેની સપાટીમાં વધારો થાય છે, પરિણામે તેના પર લાગતું દબાણ ઘટી જાય છે। આપણે હમણાં જ જોયું જેમ ક્ષેત્રફળ વધારે તેમ તેના પર લાગતું બળ ઓછું, પરિણામે દબાણ પણ ઓછું। અહીંયા આ દબાણ ઘટી જવાને કારણે કુલી બોજને સરળતાથી ઉઠાવી શકે છે। નોંધો કે ઉપરના ક્ષેત્રમાં ક્ષેત્રફળ છેદમાં છે। જો બળ સમાન હોય, એટલે કે જો બે પદાર્થો પર સમાન બળ લગાડવામાં આવે તે પૈકી એક પદાર્થનું ક્ષેત્રફળ ઓછું છે, એક પદાર્થનું ક્ષેત્રફળ વધારે છે, તો જે પદાર્થનું ક્ષેત્રફળ ઓછું હશે તેના પર લાગતું દબાણ વધારે હશે, જે પદાર્થનું ક્ષેત્રફળ વધારે હશે તેના પર લાગતું દબાણ પણ ઓછું હશે। તો જો બળ સમાન હોય, જેવી રીતે અણીવાળી ખીલી પર સમાન અણીવાળી ખીલી અને એના શીર્ષ આ બંને પર સમાન બળ લગાડવામાં આવે તો ઉત્પન્ન થતું દબાણ બંનેમાં અલગ અલગ હોય છે। અણીવાળી ખીલીમાં બળ વધારે ઉત્પન્ન થાય છે અને શીર્ષવાળા ભાગ પર દબાણ ઓછું ઉત્પન્ન થાય છે, જે આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા। જો બળ સમાન હોય અને જો પૃષ્ઠનું ક્ષેત્રફળ જેટલું ઓછું હોય તેટલું તેના પર લગતું દબાણ વધારે રહેશે, જેમ કે ખીલીના અણીદાર ભાગનું ક્ષેત્રફળ તેના શીર્ષના ક્ષેત્રફળ કરતાં ઘણું ઓછું છે, તેથી તે બળ ખીલીના અણીદાર ભાગને લાકડાના પાટિયામાં ઠોકવા માટે પૂરતું દબાણ ઉત્પન્ન કરે છે। શું હવે તમે બતાવી શકશો કે ખભા પર લટકાવવા માટેના થેલામાં પહોળી પટ્ટી કેમ લગાડવામાં આવે છે? આ થેલામાં પાતળી પટ્ટી કેમ લગાડવામાં આવતી નથી? કાફવા માટેના, કાણા પડવા માટેના ઓજારોની ધાર શા માટે હંમેશા તીક્ષ્ણ હોય છે? હવે તો આપણે પ્રવાહી પદાર્થો અને વાયુ પદાર્થો માટે જોઈએ। અત્યાર સુધી આપણે ઘન પદાર્થો વિશે માહિતી મેળવી કે દબાણ કેવી રીતે ઉત્પન્ન થાય છે। હવે શું પ્રવાહી અને વાયુ પદાર્થો પર પણ શું દબાણ ઉત્પન્ન થાય છે? શું એક પણ જે ક્ષેત્રફળ પર બળ લગાડે છે તેના પર આધાર રાખે છે? ચાલો આપણે શોધીએ। પ્રવાહી અને વાયુઓ દ્વારા લગાડવામાં આવતું દબાણ, પારદર્શક કાચની એક નળી અથવા પ્લાસ્ટિકનો પાઇપ લો, તેની લંબાઈ 15 સેમી, વ્યાસ 5 થી 7.5 સેમી છે,
सारी गुणवत्तावाड़ा पातला रबरनो टुकड़ो है। आ रबर ने रबर की शीट ने खेची ने पाइप नीचे भाग पर बांधी देवानी छे। पाइप ने ऊर्ध्व स्थिति में एटले कि ऊभी राखी ने तेने मध्य भाग थी पकड़वानी छे अने पाइप में पानी रेड़वानुं छे। रबरनो पड बाहर बाजू उपसे छे। पानीना स्तंभनी ऊंचाई पण अवलोकन करो। जेम जेम आपणे पाइप में पानी नाखता जईशुं तेम तेम रबरनो पड बाहर तरफ तो उपसे छे पण पानीना स्तंभ में पण अमुक ऊंचाई पानी प्राप्त करे छे। आ प्रक्रिया थोड़ी वधारे तमे रबरना पड़ में उपसेला भाग अने पानी में पाइप की ऊंचाई ने स्तंभ वच्चे कोई संबंध जोई शको छो। अहीं आकृति पर जोई शकाय छे कि जेम जेम पानी की ऊंचाई वधारे जोया पात्रना तळिये पानी ने कारण लागतुं दबाण स्तंभ की ऊंचाई पर पण आधार राखे छे। पात्रना तळिये जे दबाण उत्पन्न थाय छे ते स्तंभ की ऊंचाई पर पण आधार राखे छे। प्लास्टिक की बॉटल लो तेने आकृति में दर्शाया मुजब एक नळाकार नळी बेसाड़ो। एवं करवा माटे काचनी ट्यूब ने एक छेड़ा ने थोड़ा गरम करो पछी तरत ज बॉटल तळियानी पासे दाखल करो। अहीं जे परिस्थिति छे तो तमने आकृति में अहीं दर्शावेली छे। आ प्रमाणे तमारे एक बॉटल छे अहीं आ प्रवृत्ति करवानो अर्थ एवो छे कि पात्रना बाजूना दीवाल पर आ नळी गोठवीने रबरनी शीट लगाड़वाथी अथवा तो रबरनो फुगो लगाड़वाथी ए रबरना फुगा पर पण दबाण उत्पन्न थाय छे। ते एवुं दर्शावे छे कि प्रवाही छे ते पात्रनी बधी ज दीवालो पर पण दबाण उत्पन्न करे छे। जेम के बीजुं उदाहरण आपुं तो तमे फुवाराओ तमे जोवो छो तो फुवाराओमां प्रेशर साथे ज्यारे पाणी बहार आवे छे तो आ प्रेशर छे ते प्रवाही पदार्थनी एनी दीवालो पर लागतुं दबाण ज दर्शावे छे। रबरनी शीटने पात्रना तळિયે નહીં પરંતુ બાજુમાં લગાડવામાં આવે છે। આ કિસ્સામાં રબરની શીટનું ફૂલવાનું કારણ એ દર્શાવે છે કે પાણી પાત્રની દિવાલ પર પણ દબાણ લગાડેલ છે। ચાલો આપણે બીજા વધારે ઉદાહરણો જોઈએ। અહીંયા આ પ્રવૃત્તિમાં આપણે જોઈ શકીએ છીએ કે એક બોટલ છે તેને તળિયેથી એક સરખી ઊંચાઈએ ચારે બાજુએ ચાર કાણા પડવામાં આવેલા છે અને બોટલમાં પાણી ભરવામાં આવે છે। હવે અહીંયા જે કાણા પડવામાં આવેલા છે તે બોટલના તળિયેથી એક જ સરખી ઊંચાઈએ પડવામાં આવેલા છે। જેમ સરખી ઊંચાઈને કારણે કાણા પાડવાને કારણે કાણામાંથી બહાર નીકળતું પાણી એકસરખા અંતરે પડે છે એટલે કે અહીંયા પાત્રમાંથી બહાર આવતું પાણી છે તે એકસરખું દબાણ ઉત્પન્ન કરે છે કારણ કે તેની ઊંચાઈ પણ સરખી છે। તમે કહી શકો કે પ્રવાહી પાત્રની દિવાલ પર પણ દબાણ લગાડે છે। શું વાયુઓ પણ દબાણ લગાડે છે? શું તેઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલ પર દબાણ લગાડે છે? ચાલો આપણે જોઈએ। તમે જ્યારે કોઈ ફુગાને ફુલાવો છો તો તેના મોંને કેમ બંધ કરવું પડે છે? જો ફુલાવેલા ફુગાના મોંને ખોલી દઈએ તો શું થાય? માની લો કે તમારી પાસે એવો ફુગો છે કે જેમાં છિદ્ર છે તો શું તમે તે ફુગાને ફુલાવી શકશો? નહીં તો કેમ? શું આપણે કહી શકીએ કે હવા બધી દિશામાં બળ લગાડે છે? યાદ કરો, જો સાયકલની ટ્યુબમાં પંચર પડે તો અંદરની હવાનું શું થાય? શું અવલોકન એવું સૂચવે છે કે હવા કોઈ ફુલાવેલો ફુગા કે સાયકલની ટ્યુબની અંદરની દિવાલો પર પણ દબાણ લગાડે છે? આમ આપણે જોયું કે વાયુઓ પણ જે પાત્રમાં ભર્યા હોય તેની દિવાલ પર દબાણ લગાડે છે। વાતાવરણનું દબાણ, હવે આપણે વાતાવરણના દબાણ વિશે જોઈએ। સામાન્ય દબાણની વાત આપણે વ્યવહારમાં કેટલાક ઉદાહરણ દ્વારા સમજ્યા, ત્યારબાદ વાતાવરણ દબાણ વિશે સમજીએ। આપણી ચારે બાજુ હવા છે, આ આવરણને આપણે શું કહીએ છીએ? વાતાવરણ કહીએ છીએ। વાતાવરણની હવા એ પૃથ્વીની સપાટીથી ઉપર ઘણા વધારે કિલોમીટર સુધી ફેલાયેલી છે। આ હવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે। તમે સમાજ વિદ્યામાં પણ ભણો છો અને તમે સારી રીતે જાણો છો કે પૃથ્વીની સપાટીથી કેટલાક કિલોમીટર સુધી વાતાવરણ વિસ્તરેલું છે, એટલે કે હવા આવેલી છે। આ હવાનું આવરણ જે આવેલું છે જેને આપણે શું કહીએ છીએ? વાતાવરણ કહીએ છીએ। અને હવા છે તે આપણે જોયું કે તે દબાણ લગાડે છે, તો હવા વડે જે દબાણ લાગે છે તેને વાતાવરણનું દબાણ કહે છે। એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે। જો એકમ ક્ષેત્રફળ દીઠની કલ્પના કરીએ અને એક હવાથી ભરેલો લાંબો નળાકાર ઉભો કરેલો વિચારીએ તો નળાકારમાં હવાનું વજન એ વાતાવરણના દબાણ જેટલું હશે। આપણે દબાણની શું વ્યાખ્યા કરી પહેલાં કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને, કોઈ ચોક્કસ ક્ષેત્રફળની વ્યાખ્યા લઈ લઈએ, ચોક્કસ ક્ષેત્રફળ લઈ લઈએ અને તેમાં જે બળ ઉત્પન્ન થાય તે બળને આપણે દબાણ કહીએ છીએ।
હવે હવા છે તો એક વાયુ છે અને તે ચારેય દિશાઓમાં બળ ઉત્પન્ન કરે છે, દબાણ લગાવે છે. તો અહીંયા જો એકમ ક્ષેત્રફળ દીઠ હવાનું જે બળ ઉત્પન્ન થાય છે, એટલે કે હવાનું જે દબાણ ઉત્પન્ન થાય છે એકમ ક્ષેત્રફળમાં, તે દબાણ અને વાતાવરણનું દબાણ સમાન હોવું જોઈએ. જો અહીંયા વાતાવરણ દબાણ કેટલું વધારે કે કેટલું ઓછું હોય છે, ચાલો આપણે તેને વિના મૂલ્યે તેના મૂલ્ય વિશે ખ્યાલ મેળવીએ. એક રબરનું ચૂસક લો, તેને રબરના નાના કપ, તે એક રબરના નાના કપ જેવો દેખાય છે. તેને કોઈ લીસી સમતલ સપાટી પર જોરથી દબાવો, શું તે સપાટી સાથે ચોંટી જાય છે? તેને ખેંચીને સપાટીથી ઉખાડવાનો પ્રયત્ન કરો, શું તમે કરી શકો છો? એક રબરનું ચૂસક છે, આટલું નાનકડું સૂચક છે, એને સમતલ સપાટી પર જોરથી દબાવીએ તો તેની વચ્ચેની હવા બહાર નીકળી જાય છે અને ચૂસક અને સપાટી વચ્ચે હવા બહાર નીકળી જવાને કારણે તેની વચ્ચેનું દબાણ ઓછું થઈ જાય છે. પણ બહારની સપાટી અને આસપાસના વાતાવરણમાં દબાણ એટલું બધું વધારે છે કે આ ચૂસક છે તે તેની સપાટી પરથી બહાર નીકળી ઉચકાઈ શકતું નથી. અહીંયા ચૂસક સપાટી પરથી ઉચકાઈને કારણે છે કે તેની સપાટી પર વાતાવરણનું દબાણ લાગે છે. જ્યારે તમે ચૂસકને દબાવો છો ત્યારે કપ તથા સપાટી વચ્ચેનો મોટા ભાગની હવા બહાર નીકળી જાય છે. ચૂસક પર વાતાવરણ દબાણ લાગે છે, તેથી તે સપાટી સાથે ચોંટી જાય છે. ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવા લાગુ પડેલું બળ એટલું પૂરતું હોવું જોઈએ કે જેથી તમે વાતાવરણના દબાણને પાર કરી શકો. આ પ્રવૃત્તિથી કદાચ તમને વાતાવરણ દબાણના મૂલ્યો હશે ખ્યાલ આવી ગયો હશે. વાસ્તવમાં જો ચૂસક તથા સપાટી વચ્ચેથી બધી જવાને બહાર કાઢી નાખવામાં આવે તો કોઈ પણ મનુષ્ય માટે ચૂસકને સપાટીથી ખેંચીને અલગ કરવાનું શક્ય બને નહીં. આ પરથી તમે અનુમાન લગાવી શકો છો કે વાતાવરણનું દબાણ કેટલું વધારે હોય છે. એક બીજું ઉદાહરણ આપું તો આપણું શરીર છે તે જ્યારે આપણા શરીર પર પણ ચારે બાજુથી હવાનું દબાણ ઉત્પન્ન થાય છે, ચારે બાજુથી હવાનું દબાણ આપણા શરીર પર પણ લાગે છે, પણ આપણું શરીર પણ અંદરથી એક પ્રકારનું દબાણ ઉત્પન્ન કરે છે. પરિણામે બહારનું વાતાવરણનું દબાણ અને શરીરની અંદર ઉત્પન્ન થતું દબાણ સંતુલન સ્થિતિમાં રહે છે. પરિણામે આ વાતાવરણના દબાણની અસર હેઠળ આપણે કચડાઈ જતા નથી. જેમ ચૂસકના ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા કે જો ચૂસક અને સપાટી વચ્ચેથી હવાને કાઢી નાખવામાં આવે તો વાતાવરણ દબાણ ચૂસક પર એટલું બધું પડે છે કે આપણે તેને ખેંચવા માટે ખૂબ જ બળ લગાડવું પડે છે. કદાચ જો બધી જવા કાઢી નાખવામાં આવે તો ચૂસકને ખેંચીને સપાટીથી અલગ કરવું લગભગ અશક્ય બને છે. એક 15 સેમી બાય 15 સેમી ક્ષેત્રફળ અને વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું વજન લગભગ 225 કિલોગ્રામ એટલે કે 2250 ન્યૂટન દળના કોઈ એક પદાર્થના વજન જેટલું હોય છે. 15 સેમી બાય 15 સેમી ક્ષેત્રફળ ધરાવતું અને વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું વજન કેટલું બતાવે છે? 225 કેજી અર્થાત 2250 ન્યૂટન. આ વજનની નીચે તો કોઈ પણ વ્યક્તિ કચરાને દબાઈ શકે, પણ એનું કારણ એ જ છે આપણે નથી દબાઈ શકતા કે આપણી શરીરની અંદરનું દબાણ પણ વાતાવરણ દબાણ જેટલું જ હોય છે. પરિણામે તે બહારના વાતાવરણ દબાણને તે નાબૂદ કરી શકે છે. શું તમે જાણતા હતા? જોઈ લો, 17મી સદીમાં જર્મનીના એક વૈજ્ઞાનિક ઓટો વોન ગેરિકે પાત્રોમાંથી હવા બહાર કાઢવા માટેના એક પંપનો આવિષ્કાર કર્યો. આ પંપની મદદથી તેણે હવાના દબાણને લીધે લાગતા બળનું નાટકીય રીતે નિર્દેશન કર્યું. તેણે ધાતુના બે પોલા અર્ધગોળા લીધા, તે દરેકનો વ્યાસ 51 સેમી હતો. આ અર્ધગોળાઓને એકસાથે જોડીને તેની વચ્ચેની હવા કાઢી નાખવામાં આવી. હવે તે બંને અર્ધગોળાને એકબીજાની વિરુદ્ધ દિશામાં ખેંચી અલગ કરવા માટે 8-8 ગોળાઓનો ઉપયોગ કર્યો અને હવાના દબાણને કારણે લાગતું બળ એટલું બધું મોટું હતું કે આ ગોળાઓ પણ આ અર્ધગોળાને અલગ કરી શક્યા હતા નહીં. ચલો અસ્તુ, અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. દરેક વિદ્યાર્થીઓએ આ ચેપ્ટરના અંતમાં આપેલું સદ્ય લખીને લખવાનો પ્રયત્ન કરવાનો છે. તમે શું શીખ્યા તેના પર એક નજર કરી લઈએ. બળ એ ધક્કો કે ખેંચાણ હોઈ શકે. બળ બે પદાર્થો વચ્ચે આંતરક્રિયાને કારણે ઉદ્ભવે છે. બળ એ મૂલ્ય ઉપરાંત દિશા પણ ધરાવે છે. પદાર્થની ઝડપ બદલાય કે તેની ગતિની દિશા બદલાય કે બંને બદલાય ત્યારે પદાર્થ પર બળ લગાવવાને કારણે તેની ગતિની અવસ્થા બદલાય છે, તેનો આકાર બદલાય છે. પદાર્થ પર સંપર્કમાં આવીને કે સંપર્કમાં આવ્યા વગર બળ લાગી શકે છે. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. પ્રવાહી અને વાયુ તેના પાત્રની દિવાલ પર બળ દબાણ લગાડે છે. આપણે આસપાસ રહી લેવા વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સદ્યના પ્રશ્નોના ઉત્તરો
દરેક વિદ્યાર્થીને જાતે વિડીયો રિવિઝન કરીને પ્રશ્નોત્તર જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર? ચાલો, બધા જ પ્રશ્નો ફરજિયાત છે, બધા પ્રશ્નો જાતે લખવાનો પ્રયત્ન કરવો. ઓકે, બાય બાય.